केशवની સરકારી આદર્શ નિવાસી શાળામાં જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। પસંદગી પામેલા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી મેડલ મેળવશે તેવી આશા છે। શાળાકીય રમતોત્સવ 2023 અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ દ્વારા આદર્શ નિવાસી શાળા કેશોદના પટાંગણમાં જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા અંડર 14, 17 અને અંડર 19 વર્ષ વય જૂથના ખેલાડી ભાઈઓ બહેનોની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં તાલુકાની વિજેતા થયેલ 32 જેટલી ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ સ્પર્ધાના જુદા જુદા વય જૂથના વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ આગામી દિવસોમાં માણસા અને મહેસાણા મુકામે યોજાનાર રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને જૂનાગઢ જિલ્લાના ખેલાડી ભાઈઓ બહેનો મેડલ અપાવશે તેવી પૂરી આશા સેવાઈ રહી છે। આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શૈલેશ પરમાર સાથે જુદી જુદી શાળાના વ્યાયામ શિક્ષક ઇન સ્કૂલ ટ્રેનર DLSS કોચિંગ વગેરે સેવા બજાવેલ। સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને જિલ્લા નાયબ નિયામક શ્રી કેવી ભરકડા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે, આચાર્ય શ્રી MD દાહીમા, અનિલભાઈ રાઠોડ, રામસિંહભાઈ પરમાર, રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ શ્રી JB હુંબલ, હીરાભાઈ મુછાળ, રાજુભાઈ બદાલિયા, ગિરીશ બગિયા વગેરે અભિનંદન પાઠવ્યા હતા। શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા DLSS સ્કૂલમાંથી આવેલ છે। અમે આજે જિલ્લા કક્ષાએ કેશોદમાં શ્રી આદર્શ નિવાસી વિદ્યાલયમાં રમેલ છે। અમને આજે ખૂબ જ આનંદ થયો છે અને અમે તેમાં વિજેતા પણ થયેલ છે। આવી જ રીતે સરકાર દ્વારા આવીને આવી આયોજન થતું રહે, જીતશે ગુજરાત, રમશે ગુજરાત। કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં તાલુકા જિલ્લા કક્ષાની વિવિધ રમતોનું અવારનવાર આયોજન થતું રહે છે, ત્યારે કેશોદની આદર્શ નિવાસી શાળામાં યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન જિલ્લા કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાડા દ્વારા કરવામાં આવ્યું હતું। શાળા કી રમતોત્સવ જૂનાગઢ વોલીબોલ સ્પર્ધા આજે આદર્શ નિવાસી શાળાના કેમ્પસની અંદર જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધા શાળા કી રમતોત્સવ 2023 અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અને આદર્શ નિવાસી શાળાના સૌજન્યથી આજે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધાની અંદર અંડર 14, અંડર 17 અને અંડર 19 એમ મળી કુલ 32 જેટલી ટીમોએ ખૂબ મોટી સંખ્યામાં જુદા જુદા તાલુકામાંથી ભાગ લીધો છે। આગામી દિવસોની અંદર આ સ્પર્ધાની અંદર જે વિજેતા ટીમો છે આગામી દિવસોમાં ગુજરાતની અંદર રાજ્યકક્ષાએ ભાગ લઈ અને જૂનાગઢ ગ્રામ્યને ખૂબ મોટી સંખ્યામાં મેડલો અપાવશે એવી મને આશા છે। આ સાથે સૌ ખેલાડીઓને હું અભિનંદન પાઠવું છું।